બાળકો યુનિવર્સિટી જો ત્યારે એમ થયું કે આ તો બધા આત્મથી છે, વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, બિચારાનું શું થશે, મળી મળી પેટ સુધી કમાયા પછી તો એના માટે લખ્યું. 16 વર્ષની ઉંમર દોહરા છે. સ્વીકાર થયો પછી 10% ઓછામાં ઓછા 100 રૂપિયા કમાતો 10 રૂપિયા આપવાના. હવે રાજચંદ્ર પ્રવેશિકા મોક્ષ માળાનું પુસ્તક પહેલું, એનું પાઠ પહેલો પ્રવેશ ન કોના માટે છે, બધા માટે છે પણ વિદ્યાર્થીઓ માટે ખાસ છે. નિમિત્ત વિદ્યાર્થીઓ છે આ પુસ્તક બનવામાં, અને 108 મણકા છે. શિક્ષા પાઠ પહેલો પ્રવેશન તારીખ છે આજે 26/7/2018 ને ગુરુવાર. પરમ કૃપાળુ પરમાત્માને અત્યંત ભક્તિથી નમસ્કાર. રાજચંદ્રના અક્ષરો છે, આ શબ્દ દેહ છે, રાજચંદ્રનો છે. રાજચંદ્રને યાદ કરો તો ખ્યાલ આવશે કે લગતા કેવો ભાવ છે. દોહરો છે, પરમ કૃપાળુ દેવનું શરણ ચહું સુખદાય, મોક્ષ સુખ માળાલમ શ્રી જીન રાજ પસાય. એ પેલું છે ને તું, પેલું આવશે, હવે આવશે. પિતા સ્વાધ્યાય કરે છે ત્યાં પુત્ર આવી વિનય કરીને પૂછે છે. તો દ્રશ્ય બનાવ્યું, પિતા ભજન કરવા બેઠા હતા એકલા એકલા, તો છોકરાને પૂછ્યું શું કરો છો પપ્પા, કરવું જોઈએ હો કામ મૂકીને ભજન છે, છોકરાઓને શીખવાડું, તું કરીશ ભલે થાકી ફાકી પણ કરે ખરી, બોલો હજો ના માને ગાના મને કરવા, ભલે એ ગોથા મારતો મને ગાવા. પિતા સ્વાધ્યાય કરે છે ત્યાં પુત્ર આવીને વિનય કરીને પૂછે છે. મા બાપની એટલી જ ફરજ નથી કે ધંધે લગાડી દેવા, મા બાપની એટલી મોટી ફરજ છે કે બાળકોને ભગવાનને માર્ગે પણ ચડાવવા અને પોષણ થાય એટલું કમાતા શીખવાડવું. હરીફાઈમાં પડીને કરોડપતિ થવા જેવું નથી, મળું પોટલું બાજુમાં મોટું હોય છે ચિંતન. એ તમે હાર બધું લ્યો તો આટલું તો આ ભેગું આવશે જ, આટલું બધું મોટું મારે દાવડું કે છે એ હાર હતું. વિનયથી પૂછે બાળક, પુત્ર બોલ્યો, પિતાજી આપે મારે માટે નવું પુસ્તક આણ્યું છે તે હું આજે વાંચું. કિરણને પૂછે, એથવી એમ રાખીએ આપણામાં, હે વાંચો કે તો એથવી. ત્યારે કિરણ બોલ્યો, એ તો લખી એ ધર્મ પુસ્તક છે ભાઈ, તેથી તે મને પૂછ્યું તે વ્યવહાર વિનય ગણાય, પરંતુ ધર્મ પિતા તો ભગવાન છે, માટે ચાલ આપણે મંદિરમાં જઈએ અને સર્વજ્ઞાનના મૂળ શ્રી સર્વજ્ઞ પ્રભુની સ્તુતિ કરી તેની આજ્ઞા લઈને એ પુસ્તક વાંચવાનું તું આજે શરૂ કરજે, ભગવાનને પૂછીને શરૂ કરજે. પ્રભુ કૃપાથી તને સદબુદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, ધ્યાન, નીતિ, વિવેક, શાંતિ, ક્ષમા આદિ ઉત્તમ ભાવો તે પુસ્તકના વાંચન મનન આદિથી પ્રાપ્ત થશે. બોલો આપણે મોટા ન વાંચીએ તો આપણામાં આવ્યા કાંઈ, આમાં આવ્યું જો આ ભણવામાં નિશાળમાં આવ્યું છે તો પછી રાજચંદ્ર સારું લખ્યું છે. તું જેમ શરીર કપડાં આદિની સંભાળ રાખે છે તેથી વિશેષ સંભાળ જ્ઞાનના સાધનરૂપ સત્શાસ્ત્રોની રાખજે. સારા પુસ્તકોને યોગ્ય રીતે ઘરમાં જાળવીને ગોઠવી દેજે, તે પુસ્તકોને શાંત ચિત્તે એકાંતમાં વાંચજે. જીવન વિશે વિચાર કરવાનું કીધું મોટા યા છે,
સુખ સ્વાર્થ માટે વિચાર તો કર્યો, હવે જીવન વિશે વિચારના બે શબ્દ બોલું એમ કહે ને મોટા, એના વિશે વિચારવાનું રાખીશ, વાંચવા અને વિચારવાનું રાખીશ તો આનંદ સાથે સદગુણોની પ્રાપ્તિ થશે. તારા મિત્રો કે બહેન વગેરેની સાંભળવાની ઈચ્છા હોય ને તો એમને પણ વાંચી સંભળાવો. જો જો ધર્મ જળવાઈ રહીએ, ભાવ જળવાઈ રહીએ અને બાળક ભગવાન તરફનો પ્રવાહમાં થોડું થોડું રહેતું થાય એના માટે રાજચંદ્ર કેવડી મહેનત કરી. પુત્ર બોલ્યો પછી કે પિતાજી ચાલો ત્યારે મંદિરમાં પુસ્તક લઈને આપણે જઈએ. પ્રવેશ દ્વાર આગળ ઉભા રહી ગયા ભાઈ. પિતા બોલે છે ભાઈ અહીં ચંપલ કાઢી છત્રી મૂકી આપણે પુસ્તક લઈને અંદર જઈએ, ચોમાસ હોય છે એવું દ્રશ્ય આપ્યું. ત્યારે પુત્ર બોલ્યો પિતાજી પેલો બાજોઠ અહીં લાવી એના ઉપર પુસ્તક મૂકવું કે આમ નીચે મૂકી દઉં? વિવેક સર ઉઠ્યો, એન્ટ્રી થઈ. પિતાજી બોલ્યા હા ભાઈ તને ઠીક વિનય સૂજી આવ્યો. પ્રભુની સ્તુતિ કરે છે દોહરા. મંગલમય મંગલ કરણ વિતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે ભય અરિહંતા ધીમાન તિન ભુવન છુડાર તના સમસે જી ન કે પાય નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધ નશાય. ટોડર મલજી એને લખ્યું છે આ રાજચંદ્ર ને એનું ગુજરાતી. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમાં ઉત્તમ જહા વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉધરે ભવ પાર દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદનય ગણિત ઓ વંદનય ગણિત. શ્રીમદ રાજચંદ્ર ત્રણ વાર પંચાંગ નમસ્કાર કરી જમીન પર મસ્તક રાખી ત્રણી પાત સ્તુતિ રૂપે પ્રાર્થના કરે છે. આ ત્રણ વાર ગાય છે. કેવી રીતે બાળક ધીરે ધીરે ભગવાનના માર્ગે ચડે એ રસ્તો સાહેબ શોર્ટમાં બતાવ્યો. આગાસવાળું આપણે ફોટો જોયો હતો ને. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા 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 તો વ્યાધિ આવશે. જરા એટલે ઘડપણ, ઘડપણ ઘરડાપણ. જન્મ ઘડપણ અને મરણ આદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ એટલે વૈરાગ્ય પુરુષનો મૂળ માર્ગ આપ શ્રી દવ શ્રીમદ રાજચંદ્રજીએ અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સમર્થ નથી. વળી આપ શ્રીમત કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, શું આપું તમને? તેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. શ્રી છોકરો બોલે હા આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મોક્ષમાળા નામનું પુસ્તક લઈ બંને ઘેર જાય છે. મોક્ષમાળા પુસ્તક ખરીદ્યું સાહેબ, હવે એનું શરૂ થાય. સાહેબની એક એવો પ્રસંગ બને છે સાહેબની ઘરે, સાહેબ કે હું કહેવાના સાહેબ વળી પાછા હું આવ્યું મારું ઓલો ટેબલ ખરો ને એનો નાનો, 6 વાગે ઉઠાડી દેવો પડે. 6 વાગે ના ઉઠાડે ઊભો થઈને રોવે રોવે રાડો રાડ કરી મૂકે મને ગમે ની નિયોગ થઈ જાય. એવું કેમ થાય સાહેબ? કેટલું આપવું જોઈએ આપણે, હું આપી રહ્યા છીએ એ તો વિચાર કરવો પડે. સારું માણસ બનવાની જરૂર, માણસ બની જાય ને આપણે તો બધું એની અંદર સમાઈ જાય. મોટા એમ કહેવાય તો જ આવે ને અંદર મનુષ્ય તત્વ એ માણસ.
અને એટલે તો આપણે ભેગા થાય છે, માણસ બનવા જ ભેગા થાય આપણે. તમને દાખલો યાદ આવી ગયો, હવે બીજો એક પાઠ છે નાનો સાહેબ ગાવાનું છે એટલે મેં શરૂ કર્યું તારા માટે. શિક્ષા પાઠ બે, પ્રથમ ભરવા યોગ્ય પગલું. હવે આપણે તારીખ બદલવી પડે આમાં, આવી નહીં છે. હરિ ઓમ, હલો, હરિ ઓમ, આવો આવો આવો, હા બેસન છે. અહીંનો ફોન હતો તારે આવ્યો? ફોન હતો, હું પછી વાત કરી. શિક્ષા પાઠ બીજો, પ્રથમ ભરવા યોગ્ય પગલું. બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના, અથવા સદગુરુ થકી અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતા. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, મળ્યો ને વચન શુદ્ધા શ્રવણે જતા થયો હૃદય ગત શોક. કણસે અહી ઉતા નિત્ય કર્યો સતસંગ મે એક લક્ષ ધિયા, લક્ષ ધિયા નિશ્ચય એ એવા નિશ્ચયે થી આવ્યો કડસે અહી ઉતાપ નિત્ય કર્યો સતસંગ મે એક લક્ષ થિયા, એક લક્ષ થિયા. ચોપાઈ આવી સાહેબ, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી દુખી, એ હોય યાદ નહી. રામાની ચોપાઈ પોતે સુખી, શું કરવાથી પોતે દુખી, પોતે શું ક્યાંથી છે આ, એનો માગો શીઘ્ર જવાબ. કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુખી, હાલે ગાજો ગાજો ગાયો ને રાખે ગા. પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. આવી ગાવડી રાખ પોતે, ઓ એથી ગોત દીધો ગા, બોલું ગા. ના કોઈ સેવેર કબીરા, ના કવિ સેવેર. થેન્ક યુ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, શંકા થઈ તો સંતાપ આવ્યા વગર ના રે. જ્ઞાન તહા શંકા નહી સ્થાપ, જ્ઞાન આવ્યું તો શંકા ઉભી, શંકા બહુ ખરાબ માં ખરાબ મોટી શંકા ઉપર લઈ ગયું છે. માણસ પતન થઈ જાય, મરી જાય, ખલાસ થઈ જાય શંકામાં ને શંકામાં. બોલો પતિ રોજ મંદિરે જતો, એ માને કે વેસે ઘર બાજુમાં જ હોય,
वहां दवा भी हुई गई, खबर पड़े ना माँ बाप ने तो मंदिर जाए तो मैंने खबर तो वही गई एटलो भाई शंका हूँ करवानी તારું કામ છે બધું, મને એમ નથી પ્રણવ નો ફોન મને આવ્યો ને તને કામ છે મને ખબર નથી એવી શંકામાં ક્યાં પડો. અચ્છા એ બધું આપણે ખ્યાલ નહીં ભાઈ હઈ છે તારું કામ કે આપણે એમાં ઉતરવું. એ ઓલા બે પતિ પત્ની વચ્ચે ટ્યુનિંગ બહુ સારું છે, કઈ માથા ઘૂટે જ નથી બિલકુલ નહીં. ઓલા પતિ પત્ની વચ્ચે ઓળખે ક્યાંય રોકે નહી ભાઈ, એનો મોટી વાત છે. આવડી મોટી થઈ ગઈ મંદિરે આવતી ને સાઈ બાબાની, અહિયાં સાહેબ એ છે ઓલખેડી ને આવતી પેલી બેન મોટી મોટી થઈ ગઈ. તમારે દવાખાન જોયું તું? પ્રેમ લેવો પ્રેમ દેવો એ ધંધો મફત છે, બે રૂપિયા પ્રેમ મળે. લાખો રૂપિયા ખર્ચી લો લેવા જાય ને વાહ જાય સિંગાપુર જવું છું, સિંગાપુર સિંગડા લઈને આવ્યો પછી પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુને ભગવાન માનીને આપણે ભક્તિ કરી લેવી, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય જે ઉપજવા પૂર્વિત ભાગ્ય. આપણે પૂરો વૈરાગ્ય આવે ત્યારે ગુરુ ઓળખાય, તેમ નહીં તો કઈ સત્સંગ તે નહીં તો કઈ દુઃખ રંગ. તો ગુરુ હાથે ભળી અડીને કામ કરો તો સત્સંગ થાય, નહીં તો દુઃખ. થોડા ભેગા કરીને બે હોય તો દુઃખ જ થાય ને. આ પહેલું છે એટલે વિદ્યાર્થી માટે આવ્યું કે ભાઈ મોટા માણસોના પહેલામાં ચાલવું, મા બાપની ફરજ આવી. તમે શું કરો છો? પપ્પા એલો પૂછે, ચાલ તને મંદિરે લઈ જાઓ, એવું એવું મા બાપની ફરજ છે. મજા આવશે, સારું પ્રકરણ આવીશ, બંધ કરું, સારું વાત છે.